ओम श्री कृष्ण परमात्मने नमः। श्रीमद् भागवत कथा दृष्टांत अने रहस्य। हूँ परमात्मानो छूं एवं सतत चिंतन करवाथी जीव ने परमात्मा अपनावे छे। सतत याद राखिए, भगवान एक क्षण तमारथी दूर न जाए। ईश्वर ने जे साथे राखे छे तेज निर्भय बने छे। परमात्मा ने आत्मसमर्पण करवू ए सर्वनो धर्म छे। मूल धर्मो जाण्या पछी केटलाक विशिष्ट धर्मो पण जाणीए। ब्राह्मण, क्षत्रिय, वैश्य अने शूद्र आ चारे वर्णों ईश्वरना अंगमांथी निकळ्या छे। आ बधा एक ईश्वरना स्वरूपमां रहेला छे तेवी भावना राखवानी छे। चार वर्ण अने चार आश्रम શાસ્ત્રમાં બતાવ્યા છે। જેની દૃષ્ટિ બ્રહ્મમય છે તેની અદ્વૈત નિષ્ઠા થયા પછી તે ભેદભાવ ન રાખે તો ચાલે। શાસ્ત્રમાં હરિજનની ક્યાંય નિંદા કરી નથી, પણ સર્વ પોતપોતાનો ધર્મ પાળે। બ્રાહ્મણના છ ધર્મો બતાવ્યા: અધ્યયન, અધ્યાપન, દાન લેવું, દાન આપવું, યજ્ઞ કરવો અને યજ્ઞ કરાવવો। ક્ષત્રિયોએ પ્રજાનું રક્ષણ કરવું। વૈશ્યોએ ગૌરક્ષા, કૃષિ અને વ્યાપાર દ્વારા પોતાની આજીવિકા ચલાવવી અને શુદ્રોએ આ ત્રણ વર્ગોની સેવા કરી। ચાર આશ્રમ બતાવ્યા છે। મનુષ્યનું આયુષ્ય 100 વર્ષનું છે। હાલના સંજોગોમાં જોતા મનુષ્ય 23 વર્ષની ઉંમર સુધી બ્રહ્મચર્યનું પાલન કરે, 24 થી 40 વર્ષની ઉંમર સુધી ગૃહસ્થાશ્રમમાં રહે, 40 થી 50 વર્ષની ઉંમર સુધી વાનપ્રસ્થાશ્રમમાં રહે અને 50 વર્ષની ઉંમર પછી સંન્યાસાશ્રમમાં પ્રવેશ કરે એવું માની શકાય। યાદ એ રાખીએ કે બ્રહ્મચર્ય એ સરવાળો છે, ગૃહસ્થાશ્રમ એ બાદ બાકી છે। વાનપ્રસ્થ ધર્મમાં સંયમને વધારવાનો છે, સંન્યાસાશ્રમ એટલે ભાગાકાર છે। મહાપ્રભુજીએ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યા પછી સંન્યાસ લીધો છે। વર્ણાશ્રમની મર્યાદાઓ ક્રમે ક્રમે જીવને ઈશ્વર પાસે લઈ જવાના પગથિયાં છે। ગૃહસ્થ સંન્યાસ લેતા પહેલા વાનપ્રસ્થ ધર્મનું પાલન કરે છે, પવિત્ર ધર્મનું અધ્યયન કરે છે, વૈરાગ્ય દ્રઢ થાય તો સંન્યાસ લે છે। પરમાત્મા માટે સર્વ સુખોનો ન્યાસ એટલે કે ત્યાગ એ સંન્યાસ છે। એક વખત પ્રહલાદ અને દત્તાત્રેય વચ્ચે સંવાદ થયેલો। પ્રહલાદે પૂછ્યું, તમે કોઈ ભોગ ભોગવતા નથી તેમ છતાં રૃષ્ટપુષ્ટ છો, તેનું કારણ બતાવો। દત્તાત્રેય જવાબ આપે છે, મેં નક્કી કર્યું છે કે જગતના જળ પદાર્થમાં આનંદ નથી, સુખ ભોગવવાની ઈચ્છા એ દુઃખ છે, મારામાં રહેલો આત્માનંદ હું ભોગવું છું, મારો આનંદ મારા આત્મ સ્વરૂપમાંથી હું મેળવું છું, પ્રારબ્ધ ભોગવીને પૂરું કરું છું, મારી આત્મનિષ્ઠા દૃઢ રાખું છું। મધમાખી જેમ મધ એકઠું કરે છે તેમ લોકો પણ બહુ કષ્ટ વેઠીને ધન એકઠું કરે છે, પણ મધમાખીના મધની જેમ તેને બીજો કોઈ ભોગવી જાય છે। અજગર જેમ હું નિશ્ચેત પડી રહું છું, પ્રારબ્ધ યોગથી જે મળે તેમાં સંતુષ્ટ રહું છું। આથી મને વૈરાગ્ય અને સંતોષની પ્રાપ્તિ થઈ છે। હું એક ઠેકાણે બેસી સતત બ્રહ્મચિંતન કરું છું, મનમાં વિક્ષેપ આવે એવો કોઈ વ્યવહાર કરતો નથી અને તે પછી સતત ઓમકારનો જપ કરું છું। ગૃહસ્થને આંગણે સંન્યાસી આવે છે, તેથી હું માનું છું કે ગૃહસ્થાશ્રમ શ્રેષ્ઠ છે। થાળીમાં આવેલું તારું નહીં, પેટમાં ગયેલું એટલું તારું છે, પેટમાં ગયેલું પણ તારું નહીં, તને પચે એટલું તારું છે। જે અતિશય સ્ત્રીને આધીન રહે છે તેને જોવાથી પણ પાપ લાગે છે એવું
શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે. આપણને ડગલે ને પગલે શાસ્ત્ર કેટલાક ધર્મો બતાવીને સતત ચેતવવાનો પોતાનો ધર્મ બજાવી રહ્યા છે. હરિ ઓમ. Thank you.